ઓમ શાંતિ ત્રણ બાર બે હજાર બાવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો હવે કળિયુગની રાત પૂરી થઈ રહી છે નવયુગ બનાવવા બાપ આવ્યા છે એટલે તમે જાગો બાપની યાદથી પોતાના વિકર્મ વિનાશ કરો પ્રશ્ન છે જે બાળકોની બુદ્ધિ સતો પ્રધાન બનતી જાય છે એમની નિશાની શું હશે ઉત્તર છે એમણે બીજાઓને આપ સમાન બનાવવાના ખ્યાલ આવતા રહેશે તેઓ પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાની યુક્તિ રચતા રહેશે દિવસ રાત સર્વિસમાં લાગેલા રહેશે પ્રશ્ન છે આ બાળકોને મોટામાં મોટો કયો કારોબાર મળેલો છે ઉત્તર આખી દુનિયાને બાપનો પરિચય આપવાનો કારોબાર ખૂબ મોટો છે કોઈ પણ આત્મા બાપના પરિચય વગર રહે ન જાય રાત દિવસ ચિંતન ચાલતું રહે કે કેવી રીતે કોઈને સમજાવીએ શંખ ધ્વનિ કરીએ ગીત છે જાગ સજનિયા જાગ ધારણા માટે મુખ્ય સાર પહેલું ધન દાન કરવામાં મનહુસ નથી બનવાનું પોતાની અને બીજાઓની ઉન્નતિ માટે યુક્તિઓ કાઢવાની છે બીજું મનુષ્યથી દેવતા બનવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે સર્વિસ અને ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે કઠોર હિસાબ કિતાબને યોગ બળથી ચૂકતું કરવાના છે વરદાન યાદ અને સેવા દ્વારા પોતાના ભાગ્યની રેખા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવવાવાળા ભાગ્યવાન ભવ બ્રાહ્મણોની જન્મપત્રીમાં ત્રણેય કાળ સારામાં સારા છે જે થયું તે પણ સારું અને જે થઈ રહ્યું છે તે વધારે સારું અને જે થવાનું છે તે ખૂબ ખૂબ સારું બધાના મસ્તક પર શ્રેષ્ઠ તકદીરની લકીર ખેંચાયેલી છે ફક્ત યાદ અને સેવામાં સદા બિઝી રહો આ બંને એવા નેચરલ હોય જેમ શરીરમાં શ્વાસ નેચરલ હોય ભાગ્યવિધાતા બાપે સદા યાદ અને સેવાની વિધિ એવી આપી છે જેનાથી જે જેટલું ઈચ્છે એટલું પોતાનું ભાગ્ય બનાવી શકે છે સ્લોગન સંતુષ્ટતાની સીટ પર બેસી પરિસ્થિતિનો ખેલ જો એ જ સંતુષ્ટ મણી બનવું છે ઓમ શાંતિ